અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં હવે કહી શકાય કે બીજી વેવ સમાપ્ત થવાના આરે છે, પરંતુ એક મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં આજે રવિવાર છે ને રવિવારે ખાણીપીણી બજારમાં ભીડ ઉમટી હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ વહેલી સવારે જોવા મળી રહી છે. વિવિધ ટી સ્ટોલ અને નાસ્તાની દુકાનોમાં લોકો નાસ્તો ખરીદતા નજરે પડી રહ્યા છે અને કોરોનાની ત્રીજી લહેરથી બચવા એલર્ટ પણ સરકાર અને તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં અમદાવાદીઓ વહેલી સવારે નાસ્તો કરવા માટે દુકાનો ઉપર ઉમટી પડ્યા છે ને, જેને લઈને કહી શકાય કે તમામ લોકોએ અમદાવાદીઓએ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા માનસી. જી માનસી, જણાવશો કે આજે રવિવાર છે, હજી કોરોના ગયો નથી, ત્રીજી લહેરની ચેતવણી પણ તંત્ર દ્વારા જાહેર કરાઈ છે, ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો વહેલી સવારે નાસ્તાની દુકાન ઉપર લોકોની ભીડ ઉમટી છે, શું છે વધુ જાણકારી? ચોક્કસથી કાબૂમાં આવી ગયા છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં આપણે જે રીતે પરિસ્થિતિ જોઈ અમદાવાદની કે લોકોને બેડ નહોતા મળતા, રેમડેસિવિર માટે પણ લોકોની લાંબી કતારો જોવા મળતી હતી, ત્યારે 108ની પણ આ જ રીતની પરિસ્થિતિ હતી, ત્યારે હવે અમદાવાદમાં જે કોરોનાના કેસો છે તે ચોક્કસથી કાબૂમાં આવ્યા છે. પરંતુ નિષ્ણાંતો દ્વારા કામેશ વાત કરવામાં આવે તો નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેર અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે કોરોનાની ત્રીજી લહેરમાં જે ગુજરાત છે તે ગુજરાતની પણ પરિસ્થિતિ વધુ કથળી શકે છે, જેના કારણે અત્યારથી જ સાવધાની રાખવાની અમદાવાદીઓને જરૂર છે. ત્યારે મહત્વનું છે કે આજે રજાનો દિવસ છે, એટલે કે રવિવારનો દિવસ છે, ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના તમામ વિસ્તારોમાં કહી શકાય કે લોકોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના વિવિધ ટી સ્ટોલ હોય કે પછી નાસ્તાની દુકાનો હોય, ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો મિજબાની માણવા માટે આવી પહોંચ્યા છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધી શકે છે. ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે જાણે અમદાવાદીઓ કોરોનાને ભૂલી જ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે કોરોનાની પહેલી વેવ બાદ આ જ રીતની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાઈ હતી. કામેશ, આપણે જો સરખામણી કરીએ તો પહેલી લહેર બાદ જે રીતે કોરોનાના જે કેસો હતા તે કેસો ઘટી ગયા, કારણે બનીને ફરતા હતા, આ જ રીતે લોકોનું ટોળું જોવા મળ્યું હતું, આ જ રીતે લોકો માસ્ક વગર જોવા મળતા હતા, આ જ રીતે લોકો કોરોનાને ભૂલી ગયા હતા, જેના કારણે કોરોનાની બીજી લહેર આવી પહોંચી હતી. હવે જ્યારે બીજી લહેરમાં કોરોનાના કેસો ઘટી ગયા છે, ત્યારે ફરીથી આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. આ જે દ્રશ્યો છે તે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા હાઉસના દ્રશ્યો છે કે જ્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો એવા પણ છે કે ભેગા મળીને અહીંયા નાસ્તો કરતા પણ જોવા મળી રહ્યા છે, એટલે કે કહી શકાય કે જે સોશિયલ ડિસ્ટન્સ છે, કોરોનાની ગાઈડલાઈન, તેનું ક્યાંક ને ક્યાંક ભંગ જોવા મળી રહ્યો છે. કારણ કે કહી શકાય કે કોરોનાનું સંક્રમણ આવી રીતે વધી શકે છે, કોરોનાની ત્રીજી લહેર પણ જો આ જ રીતની પરિસ્થિતિ રહી કામેશ તો ચોક્કસથી ફરીથી આવી શકે છે. એટલે કે કહી શકાય કે નિષ્ણાંતોની આગાહી વચ્ચે જાણે કે લોકો ભાન ભૂલ્યા છે. મીડિયા દ્વારા પણ અનેક વખત લોકોને સાવચેત કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા પણ લોકોને વારંવાર અપીલ કરવામાં આવી છે કે નિયમોનું પાલન કરો, ભીડ ભેગી ન કરો, પરંતુ અમદાવાદીઓ જાણે નફટ બનીને કહી શકાય કે મિજબાની માનતા હોય અને નિયમોને નેવે મૂક્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો આવી જ પરિસ્થિતિ કામેશ અમદાવાદમાં રહી તો નિષ્ણાંતોએ જે રીતે આગાહી વ્યક્ત કરી છે ત્રીજી લહેરની, અને તે ચોક્કસ આવી શકે છે, એટલે કે હજી પણ સમય છે કે અમદાવાદીઓને ચેતવું જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ. જી કામેશ, માનસી આપનો આભાર. તો હવે બીજી લહેર અમદાવાદ સહિત રાજ્યમાં પૂર્ણતાના આરે છે અને ત્રીજી લહેરની તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે, ત્યારે અમદાવાદીઓએ પણ અગમચેતીના પગલા રૂપે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે, તો જે ત્રીજી લહેરથી બચી શકાશે.